નમસ્કાર વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, માયસેલ્ફ કૃષ્ણા પટેલ. આઈ એમ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 5 શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ. સ્ટુડન્ટ્સ, ટુડે વી વિલ લર્ન અવર ચેપ્ટર નંબર 12, વોટ ઇફ ઇટ ફિનિશિસ. ન્યુ ટોપિક, યુઝ ઓફ ઓઇલ. મીન્સ ઓઇલ નો એટલે કે પેટ્રોલિયમ નો જે ઉપયોગ છે, આપણે કરીએ છીએ, આપણા જીવનમાં એનું શું મહત્વ છે, કઈ કઈ જગ્યાએ આપણે એનો ઉપયોગ કરીએ છીએ તે જોઈએ. તો કે યુઝ ઓફ ઓઇલ કે ફોર ડ્રાય ક્લિનિંગ, બરાબર છે, કે ડ્રાય ક્લિનિંગ માટે તેનો યુઝ થાય છે. ત્યાર પછી ફોર લાઇટિંગ એટલે કે પ્રકાશ મેળવવા માટે, દાખલા તરીકે આપણે જોઈએ તો કે લેન્ટર્ન્સ એટલે કે ફાનસ ની અંદર એઝ અ કેરોસીન, કેરોસીન જે છે એ એઝ અ ફ્યુઅલ તરીકે યુઝ થાય છે, બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે એઝ ફ્યુઅલ બળતણ તરીકે ફોર ઓટોમોબાઈલ્સ, ઓટોમોબાઈલ્સ એટલે કે આપણા જે વાહનો આવેલા છે, બરાબર છે, એના માટે મોટરસાયકલ છે કે પછી જીપ છે કે કાર છે, બસ છે, ટ્રક છે, આ ઓલ વ્હીકલ્સ, આ બધા જ વ્હીકલ્સ ની અંદર એઝ અ ફ્યુઅલ બળતણ તરીકે પેટ્રોલિયમ એટલે કે ઓઇલનો યુઝ કરીએ છીએ, બરાબર છે. ત્યાર પછી એન્ડ એરોપ્લેન્સ એટલે કે એરોપ્લેન્સ માટેનું જે ફ્યુઅલ આવે છે વિદ્યાર્થી મિત્રો, એ પણ આપણને આ પેટ્રોલિયમ પદાર્થમાંથી જ પ્રાપ્ત થાય છે, ઓઇલમાંથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ફોર મેકિંગ પ્લાસ્ટિક એન્ડ પેઇન્ટ્સ, બરાબર છે, કે આ જે પેટ્રોલિયમ છે એ સેવરલ અધર થિંગ્સ એટલે કે બીજી કેટલીક વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક છે, પેઇન્ટ્સ છે, એની બનાવટમાં બરાબર યુઝ થાય છે. ત્યાર પછી ટુ રન મશીન્સ, મોટા મોટા જે બિગ મશીન્સ આવે છે એને રન એને ચલાવવા માટે પણ આપણને જે જરૂર પડે છે ડીઝલની, તે પણ આપણને પેટ્રોલિયમમાંથી જ પ્રાપ્ત થાય છે. એન્ડ એઝ કેરોસીન એન્ડ એલપીજી ઇન હોમ, કે આપણા ઘરે એલપીજી તરીકે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ જેને આપણે કુકિંગ ગેસ તરીકે યુઝ કરીએ છીએ ગેસ સિલિન્ડરની અંદર, બરાબર, તો એ રીતના એનો ઉપયોગ થાય છે આ પેટ્રોલિયમનો. ત્યાર પછી છે કેરોસીન, તો કેરોસીનનો પણ આપણે જુદી જુદી જગ્યાએ યુઝ કરીએ છીએ. આમ આજે ડીપ ડાઉન ધ ગ્રાઉન્ડ કે જે પૃથ્વીના ઊંડાણમાંથી જમીનમાંથી જે આપણને પેટ્રોલિયમ મળે છે એનો યુઝ આપણે ઘણી જગ્યાએ બરાબર કરીએ છીએ અને આપણી લાઈફમાં એનું ઘણું ઇમ્પોર્ટન્સ છે. જો એ આપણને ન પ્રાપ્ત થાય તો અહીં નીચે લખ્યું છે કે ઇફ વી ડુ નોટ ગેટ પેટ્રોલ એન્ડ ડીઝલ ફોર અ વીક, બરાબર છે, કે આપણને જો ફોર અ વીક એટલે કે એક અઠવાડિયા માટે જો પેટ્રોલ અને ડીઝલ છે શું ગેટ એટલે કે પ્રાપ્ત ન થાય તો શું થાય, તો આપણું જીવન કેવું બની જાય છે. અહીં આપણને પેટ્રોલિયમનો જે ઇમ્પોર્ટન્સ છે અવર લાઈફ આપણા જીવનમાં તે દર્શાવેલું છે, ડિસ્ક્રાઇબ કરેલું છે. તો ઇફ વી ડોન્ટ ગેટ પેટ્રોલ ઓર ડીઝલ ફોર અ વીક ઇન અવર એરિયા, આપણા વિસ્તારમાં જો આપણને પ્રાપ્ત ન થાય તો શું થાય, કે લાઈફ વિલ બીકમ ડિફિકલ્ટ ફોર એવરીવન, કે દરેકનું જે જીવન છે એ બીકમ બની જશે, કેવું, ડિફિકલ્ટ એટલે કે મુશ્કેલી ભર્યું બની જશે, બરાબર છે. આપણને આખો દિવસ ટ્યુબલાઇટ પંખા વગેરે યુઝ કરવા નહીં મળે, એક જ દિવસ આપણે અગર ઇલેક્ટ્રિસિટી ન હોય તો આપણને કેટલી તકલીફ પડે છે. તો આમ આપણા જીવનમાં જે આ પેટ્રોલિયમ કે ઓઇલ છે એ પ્રાપ્ત ન થાય તો આપણને ઘણી તકલીફ પડે છે, આપણે અહીં જોઈ શકીએ છીએ. ડિફિકલ્ટ ફોર એવરી વન ધ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, કે જે વાહન પરિવહનની જે સિસ્ટમ છે ચાલી રહી છે, એક જગ્યાએથી માલ સામાન બીજી જગ્યાએ લઈ જવો, બીજી જગ્યાએથી આપણે અહીંયા લાવવો, જરૂરી વસ્તુઓનો એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે આયાત નિકાસ કરી, આ બધું શું થઈ જાય, સ્ટોક થઈ જાય. એને અહીં લખ્યું છે કે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વુડ બીકમ ટુ અ સ્ટેન્ડ સ્ટીલ, સ્ટેન્ડ સ્ટીલ મીન્સ અટકી જવું, એટલે કે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે સ્ટોક થઈ જાય છે, અટકી જાય છે. સ્મોલ ઓર બિગ ફેક્ટરીઝ, કે નાની મોટી જે ફેક્ટરીઓ છે, જે કારખાનાઓ છે, વિલ હેવ ટુ સ્ટોપ ઓપરેશન, કે તેમણે પણ પોતાની ઓપરેશન એટલે કે જે કામગીરી છે એ સ્ટોપ કરી દેવી પડે. કેમ, તો આપણે અહીં જોઈ ગયા કે ટુ રન મશીન્સ, કે જે મશીનો ચલાવવા માટે જે આપણને ડીઝલ જરૂરી છે પણ પેટ્રોલિયમમાંથી મળે છે, તો જો પેટ્રોલ અને ડીઝલ વીક માટે આપણને મળે જ નહીં તો આ સ્મોલ અને બિગ ફેક્ટરીની અંદર જે મશીન બરાબર આપણે ચલાવીએ છીએ, રન કરીએ છીએ, એ ચાલે નહીં, સ્ટોપ થઈ જાય, અને તેને કારણે આ નાની મોટી ફેક્ટરીઓની કામગીરી છે પણ સ્ટોપ થઈ જવાની, અટકી જવાની. ધેર વિલ બી નો ઇલેક્ટ્રિસિટી બેકઅપ ફ્રોમ જનરેટર્સ, કે જનરેટર્સ માંથી આપણને બરાબર છે ઇલેક્ટ્રિસિટી બેકઅપ નહીં મળે, એટલે કે નહીં પ્રાપ્ત કરી શકે, એક વખત પ્રાપ્ત કરી શકીશું બીજી, કારણ કે જનરેટરને રન કરવા માટે આપણને જરૂરી છે ડીઝલ, બરાબર છે, કે જનરેટર એ ડીઝલથી ચાલે છે, અને જો પેટ્રોલ ડીઝલ મળે જ નહીં તો આ જનરેટરમાંથી આપણે ઇલેક્ટ્રિસિટી પ્રાપ્ત કરી શકશે નહીં. ક્યારે, તો કે ઇન કેસ ઓફ પાવર ફેલર, કે જ્યારે આપણા ઘરે પાવર ગયો હોય, લાઇટ ગઈ હોય, ઇલેક્ટ્રિસિટી નહીં હોય ત્યારે આપણે જનરેટરમાંથી બેકઅપ મેળવી શકતા નથી, બરાબર છે.
ત્યાર પછી તો જોયું આપણે કે અહીંયા ગાડી આપણને પેટ્રોલ અને ડીઝલ જે ઓઇલ પેટ્રોલિયમ પદાર્થોમાંથી પ્રાપ્ત થાય છે એનું ઇમ્પોર્ટન્સ આપણે જોઈ ગયા. જો વોટ ઇફ ઇટ ફિનિશિસ, જો તે પૂર્ણ થઈ જશે તો પૃથ્વી ઉપરનો જથ્થો એની ક્વોન્ટિટી જ લિમિટેડ છે, તો ઇન ફ્યુચર ભવિષ્યમાં જો એ ફિનિશ થઈ જશે તો એના માટે આપણને કેવી તકલીફ પડે છે, આપણો જીવન છે આપણી લાઈફ છે બીકમ વેરી ટ્રબલ, ઘણું મુશ્કેલી ભર્યું બની જશે, બરાબર છે. તો હવે આપણે જોઈએ તો એની જાળવણી માટે આપણે એનું સેવિંગ માટે આપણે શું કરી શકીએ તે જોવાનું છે. તો કે સમ વેસ્ટ ટુ સેવ ઓઇલ, કે કેટલાક રસ્તાઓ છે કે જેના દ્વારા આપણે પેટ્રોલ કે ડીઝલ કે પછી પેટ્રોલિયમ પદાર્થોને સેવ કરી શકીએ છીએ, બરાબર છે. તો ફર્સ્ટ શું છે કે સ્વિચ ઓફ ધ એન્જિન એટ રેડ લાઇટ ઓન ધ રોડ, કે રસ્તા ઉપર ફોર લેન ઉપર એટલે કે ટ્રાફિક સિગ્નલ ઉપર જ્યારે રેડ લાઇટ ઓન હોય, વાહનોને સ્ટોપનું શું હોય, સ્ટોપ માટે સિગ્નલ હોય, ત્યારે જ્યારે ઓલ વ્હીકલ સ્ટોપ બધા જ વાહનો સ્ટોપ હોય છે ત્યારે ફરજિયાત આપણે તેનું જે એન્જિન છે એ સ્વિચ ઓફ કરીને વ્હીકલ્સને બંધ કરી દેવું જોઈએ, જેથી વ્હીકલ્સ જ્યારે સ્ટોપ હોય તેની અંદર એન્જિન ચાલુ હોવાને કારણે જે પેટ્રોલ અને ડીઝલ યુઝ થાય છે એ આપણે સેવ કરી શકીએ. એવું નહીં કે ટ્રાફિક સિગ્નલ ઉપર જ, આપણે રેલવે ફાટક ઉપર જઈએ છીએ અને જો રેલવે ફાટક ક્લોઝ હોય છે બંધ હોય છે બરાબર છે, તો ત્યારે પણ ઓલ વ્હીકલ્સ એ જ્યારે સ્ટોપ હોય છે ફાટક ઉપર ત્યારે પણ એનું એન્જિન સ્ટોપ કરી દે, મતલબમાં જ્યારે પણ વ્હીકલ્સ ની આપણને જરૂર ન હોય ત્યારે બિનજરૂરી એનું એન્જિન આપણે સ્ટાર્ટ રાખવાનું નહીં, બરાબર છે. ત્યાર પછી શું છે કે યુઝ મોર પબ્લિક ટ્રાન્સપોર્ટ ધેન પ્રાઇવેટ વ્હીકલ્સ, કે પોતાના પ્રાઇવેટ વ્હીકલ્સ કરતા વ્યક્તિગત વાહનો કરતા આપણે પબ્લિક એટલે કે જાહેર વાહન વ્યવહારના સાધનોનો ઉપયોગ મોર એટલે કે વધુ ને વધુ કરવો જોઈએ, જેથી આપણે મેં તમને બસ અને મોટરસાઇકલનું એક્ઝામ્પલ આપેલું હતું, બરાબર છે, કે આપણે 3 પર્સન 3 મોટરસાઇકલ લઈને જાય એના કરતા એક જ બસની અંદર જો એ ટ્રાવેલિંગ કરે તો આપણે પેટ્રોલ અને ડીઝલનું સેવિંગ કરી શકીએ છીએ, બરાબર છે. તો ત્યાર પછી જે પ્રિફર વોકિંગ ઓર સાયકલ ફોર શોર્ટર ડિસ્ટન્સીસ, એટલે કે શોર્ટર ડિસ્ટન્સ એટલે ટૂંકા અંતર માટે પ્રિફર એટલે કે પસંદ કરવું જોઈએ વોકિંગ એટલે કે ચાલવો અથવા તો સાયકલનો ઉપયોગ કરવો, કે ચાલવા માટે અથવા તો સોરી ટૂંકા અંતરે જવા માટે આપણે શું કહેવાય સાયકલ અથવા તો પગપાળા ચાલી જવાનો ઓપ્શન આપણે બેસ્ટ નજીકના અંતરે જવું હોય ત્યારે. યુઝ કાર પુલિંગ વિથ કલીગ્સ, કે આપણા જે સાથી મિત્રો છે જે સાથીદાર છે આપણી સાથે એક જ ઓફિસની અંદર કામ કરીએ છીએ તો એની સાથે આપણી કારની સીટ આપણે શેર કરવી જોઈએ, એટલે કે કાર પુલિંગનો ઓપ્શન આપણા કલીગ્સ સાથે આપણે યુઝ કરીએ તો આપણે પેટ્રોલ અને ડીઝલનો સેવ કરી શકીએ છીએ સેવિંગ કરી શકીએ છીએ. યુઝ સોલર એનર્જી વેર એવર પોસિબલ, વેર એવર એટલે કે જ્યારે જ્યારે જો શક્ય હોય તો સોલર એનર્જી એટલે કે સૂર્ય ઉર્જાનો તમે ઉપયોગ કરો, બરાબર છે, કારણ કે ધ મેઇન સોર્સ ઓફ એનર્જી ઉર્જાનો મુખ્યમાં મુખ્ય મોટામાં મોટો બિગમાં બિગ જો રિસોર્સિસ હોય સ્ત્રોત હોય તો એ છે સન, અને સન દ્વારા જે આપણને લાઇટ જે પ્રકાશ જે એનર્જી પ્રાપ્ત થાય છે એને આપણે કહીએ છીએ સોલર એનર્જી સૌર ઉર્જા, બરાબર છે. તો અત્યારે આપણે જોઈએ તો આ જમાનામાં મોસ્ટ ઓફલી આપણે જોઈએ તો કે સૂર્ય ઉર્જા દ્વારા સન એનર્જીનો યુઝ કરીને ચાલતા ઘણા બધા બરાબર છે સાધનો અસ્તિત્વમાં છે, લાઈક સૂર્ય કુકર સોલર કુકર જેને કહીએ છીએ, સોલર વોટર હીટર, સોલર પેનલ, તો આ બધા જે સોલર ઉર્જાથી સોલર એનર્જીથી ચાલતા જે સાધનો છે ઇક્વિપમેન્ટ્સ છે એનો આપણે વધુ ને વધુ ઉપયોગ કરવો જોઈએ વેર એવર પોસિબલ જ્યારે જ્યારે શક્ય હોય ત્યારે, પછી એ રસોઈમાં હોય કે પછી બીજું કોઈ પણ જગ્યાએ હોય, બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ તો પલ્સીસ રાઈસ એક્સેટ્રા શુડ બી સોક્ડ ઇન વોટર બિફોર કુકિંગ, વોટર બિફોર કુકિંગ, કે જ્યારે આપણે રસોઈ કરવાના હોય જો કઠોળ બનાવવાનું હોય કે રાઈસ એટલે કે ચોખા બનાવવાના હોય તો શું કરવાનું, તો કે આ જે છે એ હાર્ડ હોય છે એટલે કે કઠણ હોય છે, તો બિફોર કુકિંગ એટલે કે રસોઈ કરતા પહેલા એને થોડાક સમય માટે એને શું સોફ્ટ કરી રાખવા જોઈએ એટલે કે પલાળી રાખવા જોઈએ, જેથી આપણે શું કહેવાય લેસ ગેસ જે છે એ લેસ યુઝ કરીને ઓછો ગેસ યુઝ કરીને ઓછા સમયમાં આપણે આપણી જે રસોઈ છે એ પ્રિપેર કરી શકીએ, આપણો ફૂડ છે એ પ્રિપેર કરી શકીએ છીએ, બરાબર છે. આમ આના સિવાય બીજા ઘણા બધા વેસ છે કે જેના દ્વારા આપણે પેટ્રોલ ડીઝલ સેવ કરી શકીએ છીએ, ખાસ કરીને આપણા હાઉસમાં ઘરમાં આપણે જો જરૂર ન હોય તો શું કરવાનું, લાઇટ પંખાની સ્વિચ ઓફ જ રાખવાની, બંધ રાખવાની, જરૂર હોય ત્યારે જ એને સ્ટાર્ટ કરવાની, બરાબર છે. વોશિંગ મશીન છે, રેફ્રિજરેટર છે વગેરે જે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ છે સાધનો છે તો એને બેટર
બરાબર, કે સારા હોવા જોઈએ, ગુણવત્તાવાળા હોવા જોઈએ, બરાબર છે. આમ આપણે ઘણી આપણી પાસે ઘણા બધા વેસ છે કે જે આપણે ઉર્જા સંરક્ષણ એટલે કે શું કહેવાય, આપણે ઉર્જાના રક્ષણ માટે ઉપયોગમાં લઈ શકીએ. તમે જુઓ છો તો કે 14 ડિસેમ્બર બરાબર વર્લ્ડ સોરી નેશનલ કન્ઝર્વેશન ડે એટલે કે ઉર્જા રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને ઉર્જાનું રક્ષણ કરવું એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. તો આપણો ટોપિક આપણે અહીં સ્ટોપ કરીશું અને હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ઓકે, વંદે માતરમ.